ગુજરાતમાં ચાર ઇંચ વરસાદ ખાબકતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને રોડ ઉપર વરસાદી પાણી ફરી વળ્યા હતા, જેને કારણે વાહન ચાલકોને અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ભારે વરસાદને લીધે રાણપુરમાં અસર સોસાયટી, મદનીનગર, ખ્વાજા પાર્ક, અશરફી પાર્ક, કૃષ્ણનગર, ગાયત્રી સોસાયટી અને ધારપીપળા રોડ ઉપર આવેલ નવા બસ સ્ટેશન સહિતના અનેક નીચાણવાળા વિસ્તારોમાં કેડસમાં પાણી ભરાઈ જતા પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. આ વિસ્તારોમાં વરસાદી પાણીનો કોઈ નિકાલ ન હોય જેના લીધે પણ આવી પરિસ્થિતિ ઊભી થઈ હોય તેવું લાગી રહ્યું છે. જ્યારે મદનીનગર અને અસર સોસાયટીમાં તો ઘરમાં પાણી ઘૂસી ગયા હતા. રાણપુરના ધારપીપળા અને કેરિયા ગામે પણ ધોધમાર વરસાદ ખાબકતા તળાવ ઓવરફ્લો થતા આ પાણી રાણપુર શહેરમાં ઘૂસ્યા હતા અને કેરિયા ગામે પાળો તોડવામાં આવ્યો છે, જેના લીધે પાણીનું પ્રમાણ રાણપુરમાં વધતા પરિસ્થિતિ ગંભીર બની છે અને સ્થાનિક રહીશો પોતાના કામધંધા ઉપર કે નોકરી ઉપર પણ જઈ શકતા ન હતા. ત્યાંના રહીશો સરકારી તંત્ર સામે રોષે ભરાયા છે. રાણપુર સરપંચને ફોન કરવા છતાં સરપંચ આ વિસ્તારમાં આવ્યા નથી તેવું સ્થાનિક રહીશો દ્વારા કહેવામાં આવ્યું હતું. તાત્કાલિક પાણીનો નિકાલ કરવામાં આવે તેવું કહેવામાં આવી રહ્યું છે. રાણપુર તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર સહિતના અધિકારીઓ આ વરસાદી પાણીના નિકાલ માટે પ્રયત્ન કરી રહ્યા છે. પાણી ભરાયું છે અસર સોસાયટીમાં છે, ખ્વાજા સોસાયટીમાં પાણી ભરાયું છે અને આગળના ઊંચાણના વિસ્તારોના ગામોમાંથી પાણી આવ્યું છે. બાકી રાણપુર ઇટસેલ્ફમાં વરસાદ એટલો નથી, પણ એ પાણીનો આવકના લીધે થઈને રાણપુરમાં પાણીનો પ્રશ્ન ઊભો થયો છે. સરપંચ મારી સાથે જ છે સવારથી, અને જે પણ એમને કામને લગતી જે બી સૂચના આપવાની હતી તથા જેસીબી બોલાવવાનું હતું તે બોલાવડાવી દીધું છે. બીજા પણ જે પણ મજૂર લગાવીને જે કામ કરાવવાનું હતું એ એમને ચાલુ કરાવડાવી દીધું. એમની જવાબદારી બને છે, એમને જવાબદારી આપવો બને છે સ્થાનિક વાસીઓને, અને તેમને કામ કરવું તે એમની જવાબદારી છે, એમની જવાબદારી એ નિભાવશે એવું. આ બાજુ આસ્યાને સોસાયટી ને એક બાજુ મદનીનગર છે અને વચ્ચોવચ પાણી એટલું બધું છે, બધી બાજુ છે પાણી, પણ આગળ એનો કોઈ નિકાલ સરકાર કરતા નથી. અમે કરેલી છે પણ સરપંચ સાહેબ એવું કહે છે કે મને ફોન નહીં કરવાની, મુલાકાત લેવા તો અમારી આવતા નથી, પણ ફોન કરીએ તો એવું કહે છે કે મને ફોન તમારે વારે વારે નહીં કરવાના નથી આવ્યા. ફોન કરવાથી પણ એમને એવું કીધું કે મને ફોન નહીં કરવાનો. એટલી બધી છે કે કોઈ જોબ વર્કર છે જોબે નથી જતા, કેમ કે એમના નાના છોકરા છે. આજે હું જ એક ટીચરની જોબ કરું છું, હું પણ સ્કૂલે નથી ગઈ, કેમ કે મારા છોકરા નાના છે, એમને આટલા બધાને સ્કૂલે હું લઈને આટલા બધા પાણીમાં ક્યાંથી નીકળું. મારા મિસ્ટર છે એ પણ ઘરે છે, કેમ કે એ પણ જોબ ઉપર નથી જતા બનાવી અમે, કારણ કે કોઈ શાકભાજી હોય એ નથી, દૂધ તો એ નથી, એમ તો આ કયું કોઈ વસ્તુ અમને સરકાર તો અહીંયા આપી નથી જતું, તો એના માટે અમારે કંઈક પાણીનો નિકાલ કરી દે તો કંઈ રસ્તો સારો થાય, તો બસ અમારા ઘરમાં જ પાણી આવે. બસ હવે એક વખત વરસાદ ચાલુ થઈ જાય ઓટા સુધી તો પહોંચી જ ગયું છે, જેવો વરસાદ ચાલુ થાય એટલું અમારે ઘરમાં પાણી કરી જશે અને અમારો માલ સામાન જે પણ ખરાબ થશે એ બધું જવાબદારી બધી સરકારની ને સરપંચની.